નમસ્કાર, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નિરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનો સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. ગોંડલ પાસે ટ્રકે સ્કૂટરને અડફેટે લેતા માતા પુત્રીના મોત. સિવિલ હોસ્પિટલ બની ખિસ્સા કાતરુઓનું ઘર. 15 દિવસમાં 4 ઝડપાયા. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. શ્રી ગારિયાધાર તાલુકા માલધારી યુવા સંગઠન દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગૌચરણની જમીન પર ગેરકાયદેસર કબજો કરી દબાણ કરવામાં આવેલ છે, જે તાત્કાલિક દૂર કરવા માટે માંગણી કરવામાં આવી છે. તેમજ માંગણી નહીં સ્વીકારાય તો ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે. અહેવાલ ગોપાલ ગોંડલિયા, ગારિયાધાર. મારું નામ મેઘજીભાઈ ઉપાધાની, હું માલધારી શહેરનો મહામંત્રી છું. આ 12 મહિના ત્યાં આવેદન પૂરો દઈશ. ગૌચર વિશે માલધારી સમાજ આખો અમારી વાહે છે અને માલધારી સમાજ લડે છે, છતાં આજ સુધીમાં કોઈ જવાબ અમને ગૌચરનો મળતો નથી. અમે ફી પણ ભરી દીધેલી છે ઘરની દાતાઓ દ્વારા, પણ પંચાયત આમાં કોઈ એક્શન લેતી નથી અને અધિકારીઓ કોઈ પણ આને કોઈ જાતની નોટિસ કે કોઈ જવાબ અમને આપતા નથી. અમે જઈએ તો ઠાલાને ઠાલા પાછા આવી છીએ આવેદન લઈને, અમને આજ સુધી કોઈ જવાબ મળેલો નથી. અને ગમે ત્યારે જઈએ તો અમને એમ કહે છે કે અમે તમને 8-10 દિવસમાં એનું રિઝલ્ટ આપશું, પણ અમને રિઝલ્ટ 12 મહિનામાં મળેલું નથી. છતાંય 5 કોબ્રામાં આજની તારીખમાં પણ અત્યારે ચાલુ છે જીસીબી અને ગૌચર વાળવાનું ચાલુ જ છે. અને અમથું જો કોઈ પણ રાહત કામ કરવું હોય તો આ લોકો ભરવાડને આડા દે છે કે માલધારીઓ ભાઈ ના પાડે છે, તમે ત્યાં અમે રાહતકામની મંજૂરી નહીં આપી. અને ગૌચર ખેડૂતને વાળવું હોય તો એને તંત્ર મંજૂરી આપે છે, તો માલધારીનું હલોને નામ દે છે. માલધારીને એમ કહે છે કે ગૌસર હોય ને માલધારીની અમારે મંજૂરી લેવી પડે તો અમે રાહત કામ કરવા દઈ. તો રાહત કામ કરે છે એ તો ગરીબ માણસો છે, એ તો એના રોટલા કાઢે છે, એમાં અમે આડોપક કરતા નથી, એનો અમારે કોઈ વિરોધ નથી. રાહત કામ કરે એને અમે કરવા દેવાના છીએ, અને એમાં અમારું ક્યાંય નામ ક્યારેય માલધારીનું હશે નહીં, અને એમાં અમે ક્યાંય સામેલ પણ નહીં હોય. એ પંચાયતે થશે, પંચાયત અમારું નામ આગળ ધરતી હશે, પણ જે કાંઈ અત્યારે કરે છે એ પંચાયત માથે ઊભું રહે અને ગામમાં ગૌસર ખેડૂતોને વળાવે છે. રાજુભાઈ ખટાના માલધારી સમાજ વતી અવારનવાર કે 2010 થી અમે સતત ગૌસરણ માટે મામલતદાર ટીડીઓ ડીડીઓ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ અવારનવાર રજૂઆત કરવા છતાં લેખિત આજ સુધી કોઈ પણ કાર્ય પગલાં લેવામાં આવ્યા નથી. અને રોજ ભૂમિ માફિયા દિન ને રાત દબાણ કરે છે, તો આ તંત્ર આંખું આડા કાન કરી અને રોજ ભૂમિ માફિયાને સપોર્ટ આપે છે. તો 5 દિવસની અંદર આ ગૌસરણ છૂટું કરવામાં નહીં આવે તો અમારે પશુધન લઈ અને મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. 5 ટુકડા રતનવાય, શૂન્યવાસ, ભંડારીયા, પાલડી, રૂપાવટી, નાની વાવડિયા, પૈસા ભરી છતાં ડીઆર દ્વારા તો હજી માપણી કરી તો હદ નિશાન નાખ્યા તો એ ખુલ્લું કરવામાં નથી આવતું. તો આ તંત્ર દબાણ માટેને સપોર્ટ કરે છે એવું અમને જાણવા દેખાય છે. તો આ મામલતદાર શ્રી અમે આવેદનપત્ર દીધું તો હજી કોઈ જાતનું આ 13-8-2005 અમે જ્યારે આવેદનપત્ર દીધું અમને 5 દિવસનું કીધું હતું, એને બદલે 1 વર્ષ દિવસથી આજ સુધી કોઈ જાતના એક્શન લેવામાં નથી આવ્યા. તો એની રજૂઆત કરવા ગયા હતા, એને તો અમને આશ્વાસન સિવાય કંઈ મળતું નહીં. તો અમે 5 દિવસની અંદર અમારા પશુધન તથા સહી પરિવાર સાથે મામલતદારનો ઘેરાવ કરશું એવી ધમકી આપી છે. આજની તારીખે 5 ટોપરા ગામે ગૌશરણ વાળવા માટે કામ ચાલુ છે, તો હજી તંત્ર ઊંઘતું એવું દેખાય છે અમને. તો કેમ કોઈ પગલાં નથી લેતું એની અમને ખાતરી પણ નથી મળતી કે અમે ખુલ્લું કરી દઈશું. તો તંત્રને શું એમાં ભાગીદાર છે અમને એવું દેખાય છે. ગૌશરણ વાળવા માટે આ સરકારી તંત્ર એમનું ભાગીદાર છે એવું અમને દેખાય છે.